सक्रिय कर्मसर्वे। આવતીકાલે આણંદના કરમસદમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે। કરમસદને રાષ્ટ્રીય દરજ્જાની માંગને લઈ બંધનું એલાન કરાયું। વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખે વિરોધ કરશે અને ઉપવાસ પર બેસેલાને બંધ પાળી સમર્થન આપશે। તો કરમસદને રાષ્ટ્રીય દરજ્જા આપવાની માંગ સાથે બંધનું એલાન અપાયું છે। જે ઉપવાસ પર બેસેલા લોકો છે તેને બંધ રાખીને કરમસદ બંધ રાખીને સમર્થન આપવામાં આવશે। તો કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ મુદ્દે આણંદના સાંસદ દિલીપ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે આ મુદ્દે જલ્દીથી ઉકેલ આવે તે માટે હું રજૂઆત કરીશ। તો રાષ્ટ્રીય દરજ્જાની માંગ છેલ્લા 10 વર્ષથી માંગવામાં આવી રહી છે। વિશ્વની સૌથી મોટી પ્રતિમા સરદાર પટેલની ત્યાં જ બની રહી છે, પરંતુ ક્રાંતિકારી નેતાના વતનને ઓળખવામાં નથી આવી રહ્યું। તને તો ગુજરાત સરકારને સેક્રેટરી લેવલે કાગરો પણ હોમમાં મોકલ્યા છે, પણ અહીંના કંઈક કારણસર કંઈ કાગર પર ધ્યાન નહીં રાખ્યું હોય। પણ આજે મારું ગામ જે ઉપવાસ ઉપર ઉતર્યું છે, મને દુઃખ છે, કારણ કે હું ગામનો સંસદ છું। કરમસદ ગામમાંથી જ હું આટલે સુધી પહોંચ્યો છું। મને ગામ લોકોએ ધારાસભ્ય બનાવ્યો, 4 ટર્મ મિનિસ્ટર બનાવ્યો, પણ થોડું લેટ થયું છે। પણ હવે એની રજૂઆત ફાસ્ટ કરી અને એનો જલ્દી ને જલ્દી ઉકેલ આવશે એવી મને ખાતરી છે। વધુ માહિતી મેળવીએ, અમારા સંવાદદાતા કરમસદથી લાઈવ જોડાય છે મિતેશ ગોહિલ। મિતેશ, જાણવા માંગીશું કે જે બંધનું એલાન આપવામાં આવ્યું છે, કયા પ્રકારનું આ બંધ પાળવામાં આવશે અને કેટલા લોકો આ બંધમાં જોડાવાના છે? નિશ્ચિત કહી શકાય કે સરદાર પટેલનું વતન એટલે કે કરમસદ, કરમસદની જનતા અને ખાસ કરીને સરદાર પટેલના જે પરિવારજનો છે તે વહેલી સવારે જ સરદાર પટેલનું જે કરમસદ ખાતેનું જે નિવાસસ્થાન છે તે નિવાસસ્થાન ખાતેથી રેલી સ્વરૂપે જે આ ઉપવાસનું જે સ્થળ આવેલું છે તે સ્થળ પર વહેલી સવારથી જ આ તમામ લોકો, ગામના જનતા અને ખાસ કરીને તમામ સમાજના લોકો અહીંયા ઉપવાસ પર બેઠા છે। જે રીતના તમે અહીંયા દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે સરદારની જે પ્રતિમા, જે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે તે ચોકની અંદર જ આ તમામ જે લોકો છે, ગામના આગેવાનો છે, અલગ અલગ જૂથના લોકો છે, તે પોતે ઉપવાસ પર વહેલી સવારથી જ બેઠા છે। એક સૌથી મોટી વાત નિશ્ચિત અહીંયા કરવા માંગીશ કે આ જે આવરણ ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે તેમની માંગ છે કે કરમસદને રાષ્ટ્રીય દરજ્જો મળે, પણ હવે તે લોકો આવતીકાલે સંપૂર્ણ રીતે કરમસદને બંધનું એલાન પણ જાહેર કર્યું છે તે વિશે આપણે તેની સાથે વાત કરીશું। હું આપને પૂછવા માંગીશ કે વહેલી સવારથી જ ઉપવાસ પર બેઠા છો આપ સૌ અને આગેવાનો લોકો, હવે આવતીકાલની શું રણનીતિ રહેશે, કયા રીતના આગળના કાર્યક્રમ રહેશે? આવતીકાલે પણ આ ઉપવાસ ચાલુ જ રહેશે અને જ્યાં સુધી દરજ્જાનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે। પણ આવતીકાલે સમગ્ર વેપારી મંડળ કરમસદ ગામને બંધ રાખવાનું, સમગ્ર દુકાન બંધ રાખવાનું એલાન કર્યું છે। વેપારીઓએ પોતાની જાતે જ નક્કી કર્યું છે કે આ આંદોલનને એ રીતે લોકોનો ટેકો રહેશે। વેપારીનો ટેકો નિશ્ચિત ક્યાંક અહીંયા મળી રહ્યો છે, તમામ જે વેપારીઓ છે તે જોડાયેલા છે, અન્ય એક આગેવાન છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું। શું માની રહ્યા છો આજે વહેલી સવારથી આણંદ ઉપવાસ? સરદાર પટેલના પરિવારજન પણ આપણી સાથે હતા, તેમના પૌત્રો પણ હતા રેલીની અંદર, ને હવે આગળની રણનીતિ શું? આગળની રણનીતિના ભાગરૂપે આવતીકાલે વેપારી મંડળે સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને હમણાં છેલ્લા 1.5 કલાકથી આજુબાજુના નાના નાના ગામના અધ્યક્ષો, સરપંચો અને અમુક મંડળીના જે વડાઓ છે તે લોકો બી ઈચ્છા દર્શાવી રહ્યા છે કે હવે અમે બી તમારી સાથે આંદોલનમાં જોડાવા માગીએ છીએ, પણ હાલ પૂરતું અમે એ લોકોને અત્યારે એટલા બધા ઇન્વોલ્વ કરતા નથી, કારણ કે સરકાર તરફથી અમને કોઈ આનો પ્રતિભાવ હજુ મળ્યો નથી। જો સરકાર આવીને આવી કુંભકરણની નિંદ્રામાં રહેશે તો કદાચ સમગ્ર ચરોતરના દરેક ગામોમાંથી આ આંદોલનને ટેકો મળી રહેશે એવી મને આશા છે। નિશ્ચિત ખૂબ જ મહત્ત્વની વાત કહી શકાય કે જે રીતના ગામના આગેવાન જણાવી રહ્યા છે કે આજે વહેલી સવારથી જ રાષ્ટ્રીય હોદ્દો મળે તે માટે કરમસદને, તે માટે તે લોકો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, પણ હવે જો
આવતીકાલ સુધી જો વાત નહીં સામે આવે, સરકાર કોઈ પગલું નહીં લે તો સમગ્ર કરમસદને બંધનું એલાન પણ જાહેર કર્યું છે. સાથે જ કહી શકાય કે માત્ર કરમસદ જ નહીં પરંતુ ચરોતરનો જે એરિયા આવેલો છે, ચરોતરમાં જેટલા પણ વિસ્તાર આવેલો છે તે તમામ લોકો આગામી સમયની અંદર જોડાય તે વાતને પણ નકારી ન શકાય. નિશ્ચિત બિલકુલ મિતેશ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો મિતેશ ગોહિલ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયા હતા અને કરમસદના લોકોની માંગને લઈને હવે કોંગ્રેસે સરકાર પર નિશાન તાક્યું હતું. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા અને લોખંડી મનોબળની વાત કરીને ભાજપે માત્ર વોટ એકત્ર કર્યા હોવાનો આક્ષેપ કર્યો. લોખંડી સંકલ્પ સાથે પ્રશ્નોના સમાધાન માટે જો માનની નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો હોત તો મને લાગે છે કે આજ ગુજરાતે મોહાળે જમણવાર અને માં પીરસનારી સૌ ગુજરાતીઓનું પેટ ભરાત. પણ આજ ચાર ચાર વર્ષ પછી આ આશાઓ ઠગારી નીવડી છે અને એનું પરિણામ આજે કરમસદની અંદર પણ સરદાર સાહેબની જન્મભૂમિમાં લોકોએ ઉપવાસ આંદોલન શરૂ